नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आप जोशु पाठ 13 भारतनु स्थान सीमा अने भूपृष्ठ भाग 1 स्वाध्यायनु संपूर्ण सोल्यूशन्स। प्रश्न नंबर 1, नीचेना प्रश्नों टूंक में उत्तर लखो। सवाल पहलो, भारतनु पूर्व गोलार्ध में मोकानु स्थान छे शांति। भारत पूर्व गोलार्ध में मोकानु स्थान धरावे छे अने तेनु व्यूहात्मक महत्व पण विशेष छे, जेमा प्राचीन काल में परस्पर संबंधों ने विकसावामां समुद्रनु महत्वपूर्ण योगदान छे। हिंद महासागर शीर्षस्थ स्थाने भारत आवेलो छे। पूर्व आफ्रिका, पश्चिम एशिया, दक्षिण एशिया वगैरह देशों साथे घनिष्ठ सांस्कृतिक संबंधों छे। दक्षिण आफ्रिका थी आवतो जलमार्गो तथा सुएज भारत पासे थी पसार थाय छे, ए दृष्टिए भारतनु पूर्व गोलार्ध में मोकानु स्थान छे। बीजो सवाल, भारत वैविध्यसभर भूपृष्ठ छाती धरावे छे। भारतनो उत्तरनो भाग ऊंची विशाळ पर्वत श्रेणी आवेली छे, तेमां हिमालय जेवा ऊंचा पर्वतो, उच्च प्रदेशो, ऊंडी खीणो, घाट वगैरे आवेला छे, तेमज उत्तरनो मैदानी प्रदेश विशाळ छे, जेमां गंगा, सिंधु, ब्रह्मपुत्र जेवी मोटी नदीओना कापनी माटीनुं बनेलू छे। दक्षिणमां द्वीपकल्पीय उच्च प्रदेश आवेलो छे। दक्षिणमां प्राचीन मंदिरो, कुदरती नजारो पण जोवा मळे छे। त्यारबाद पूर्व पश्चिम किनारे तटीय मैदानों से, आम भारत में वैविध्यसभर भूपृष्ठ धरावतो देश है। त्रीजो सवाल, भारतनो आंतरराष्ट्रीय व्यापार केम सरल बन्यो छे? भारतनो आंतरराष्ट्रीय व्यापार सरल बन्यो छे कारण के विश्वना घणा बधा देशोनो व्यापार समुद्र किनाराना लाभने कारणे सरल बन्यो छे। भारत लगभग 7500 किलोमीटर लांबो समुद्र किनारो धरावे छे अने मोकानु भौगोलिक स्थान धरावे छे। आ उपरांत लांबा समुद्र मार्गो सुएजनी नहेरमां थईने यूरोप, उत्तर आफ्रिका, उत्तर अमेरिका थईने इंडोनेशियानी मलक्कानी सामुद्र धुनीमां थई पेसिफिक महासागर पसार करीने केनेडा पहोंची शकाय छे। आम समुद्र मार्ग बहोळो होवाने लीधे આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે। ચોથું, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો। ભારત એ સહિષ્ણુતા ધરાવતો દેશ છે અને તેમાં બધા ધર્મો, જાતિઓ, પ્રજાઓ વગેરે સંભાવ અને ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। આથી ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે। આ ઉપરાંત ભારતમાં હિન્દુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે। આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે। પાંચમું, મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો। મૃદાવરણીયની પ્લેટો 7 છે। પહેલું, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપીય પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ। પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો। પ્રમાણ સમય, સમગ્ર દેશના તેના મધ્યભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે। આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે। ભારતમાં 21 પ્રમાણ સમય છે, જ્યારે યુએસમાં 6-6 અને રશિયામાં 11 પ્રમાણ સમય આપવામાં આવ્યા છે। અપસારી પ્લેટ, પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે। અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સરભંગ થાય છે। ત્રીજું, કર્કવૃત, વિષુવવૃત્તથી 23.30 અક્ષાંશને અંતરે ઉત્તરમાં આવેલ અક્ષાંશ વૃત્તને કર્કવૃત કહે છે। ગોળાર્ધ, સમગ્ર પૃથ્વીનું વિષુવવૃત્ત બે સરખા ભાગ પાડે છે તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે। વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે। પાંચમું, દ્વીપકલ્પ, જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે। દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે। છઠ્ઠું, અભિસરણ, કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, મેન, નીચેના પ્રશ્નોના જવાબ લખો। ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો। જવાબ, વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 84 અક્ષાંશથી 37.6 પૂર્ણાંક ઉત્તર અક્ષાંશ અને 68.07 થી 57.25 અક્ષ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, 23.30 અક્ષ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલો છે। તો ભારતના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે।
विस्तार भारत देशना अक्षांशीय अने रेखांशीय व्याप बन्ने लगभग सरखा 30 अंश छे, परंतु वास्तविक रीते काश्मीर थी कन्याकुमारी उत्तर दक्षिण लंबाई 3214 किलोमीटर छे अने पश्चिम गुजरात थी शुरू करीने पूर्व अरुणाचल प्रदेश सुधीनो विस्तार 2933 किलोमीटर छे। ભારતનું ક્ષેત્રફળ 328,00,000 ચોરસ કિલોમીટર છે અને જગતના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42% જેટલું છે। ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 અક્ષાંશ પૂર્વ રેખાંશરૂપ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે। તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે। ભારતનું ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં 7મો ક્રમ છે। ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે। ભારતના પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોના પ્રમાણ સમયમાં આશરે 2 કલાકનો ફેર છે। સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઓછું થયું છે, જેથી જળમાર્ગે યુરોપ, યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે। આ સુએજ નહેરને લીધે આ દેશો વચ્ચે વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે। ત્રીજું, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો। પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે। પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થનોસ્ફિયરના અર્થ વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આ મુખ્ય 7 મુદામણી પ્લેટોની રચના થાય છે। કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે, કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહે છે। અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે। આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેરો થાય છે। પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે। ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો। આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ભારતની પ્રમાણ સમયની રેખા ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે? જવાબ આવશે તમિલનાડુ। ભારતની ઉત્તરે ચીન, તો ભારતની વાયવ્ય શું છે? તો કે નેપાળ। નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશામાં ક્રમમાં ગોઠવો, તો દક્ષિણથી આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં કેરળ, ત્યાર પછી થોડુંક ઉપર આંધ્રપ્રદેશ, એની ઉપર મધ્યપ્રદેશ, દિલ્હી અને છેલ્લે ઉત્તરાખંડ। પ્રશ્ન 4, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? તો આફ્રિકા, કેનેડાનું ક્ષેત્રફળ વધારે છે। પછી ભારતના પાડોશી દેશોના સંદર્ભમાં કઈ જોડી અયોગ્ય છે? તો બાંગ્લાદેશ પશ્ચિમે આવેલું છે, એ જોડી અયોગ્ય છે, બાંગ્લાદેશ ઓલરેડી પૂર્વમાં આવેલું છે।